છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 88 છે અને 16મું પદ 73 છે. તમારે 31મું પદ શોધવાનું છે પ્રથમ પ્રશ્ન. અને બીજો પ્રશ્ન છે પ્રથમ કયું પદ ઋણ બને. આ દાખલો પૂછાઈ ગયેલો છે જે માર્ચ 2020 માં પૂછાઈ ગયેલો હતો. તો પ્રથમ આપણે જોઈએ કે શ્રેણીનું 11મું પદ 88 છે. તો જવાબ લખીએ શ્રેણીનું પદ 11મું. 11મું પદ એટલે એ 11 કહેશો આપણે, બરાબર. તો એ 11 બરાબર 88. પણ સૂત્ર પ્રમાણે 11મું પદ એટલે તો આપણે આમ લખીએ છીએ એ 11 બરાબર એ વત્તા 10d, બરાબર. હવે એ 11 આ એનું સૂત્ર છે, તો એ 11 ની જગ્યાએ આપણે 88 મૂકી દઈએ તો આમ થાય 88 બરાબર એ વત્તા 10d. હવે આ પદને જરાક આપણે સીધું લખીએ તો આપણે લખીએ એ વત્તા 10d બરાબર 88, જેને આપણે બોક્સમાં લખી દઈએ એટલે કે આપણે સમીકરણની જરૂર પડશે. ચાલો ત્યાર પછી બીજું તમને આપ્યું છે અંદર કે 16મું પદ 73 છે, એટલે કે એ સોળ બરાબર 73. પણ 16મું પદ એટલે તો સૂત્ર પ્રમાણે એ 16 બરાબર એ વત્તા 15d, બરાબર. તો એ 16 ની જગ્યાએ આપણે 73 લખી દઈએ તો 73 બરાબર એ વત્તા 15d. સીધી રીતે લખીએ તો એ વત્તા 15d બરાબર 73. ચાલો બંને સમીકરણ થયું, હવે એને આપણે બાદબાકી કરવાની છે. બંને સમીકરણને આપણે શું કરવાનું છે? બાદબાકી. તો એની બાદબાકી આપણે કરીએ તો એ વત્તા 10d બરાબર 88. નીચે લખીએ એ વત્તા 15d બરાબર 73. અહીં નીચેના સમીકરણના બધા જ પદ વત્તા છે એટલે બધા નિશાની બદલાઈ જાય, ઓછા ઓછા ઓછા. તો એમાંથી એ જાય એટલે પેલા એ ઉડી જાય. અહીં 15માંથી 10 તમારે કાઢવાના છે, કારણ કે 10 વત્તા છે અને 15 ઓછા છે, બરાબર ને? દેખાય છે ને? તો -5 આવશે. -5d શું કામ? કારણ કે 10 અને 15 માં મોટા 15 છે અને 15 ની સંખ્યા ઋણ છે, એટલે જવાબ ઋણ આવે. ત્યાર પછી 88 પાછળ તમારે 73 કાઢવાના છે, તો કેટલા વધશે? 15, બરાબર. 15 અહીં 88 મોટા છે, એ ધન છે એટલે ધન આવશે, બરાબર. તો શું મળશે તમને? તો અહીં મળશે -5d બરાબર 15. તેથી d બરાબર 15/5 માઇનસ, ખ્યાલ આવ્યો ને? 5/5 ગયા તો 5 3 15. તેથી d બરાબર કેટલા મળશે? -3. હવે આપણે આ -3 ને કોઈ પણ એક સમીકરણમાં મૂકવાનું છે. કોઈ પણ એક સમીકરણ તમે મૂકશો તો શું થશે? એની કિંમત તમને મળશે, બરાબર. તો આપણે સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 શું હતું? એ વત્તા 10d બરાબર 88. ત્યાં તમારે -3 કેમ આવ્યા? -3 આવ્યા કારણ કે 5d માઇનસ હતા. દેખાય છે નીચે? દેખાયું? ચાલો તો 10d ની જગ્યાએ લખી દઈશું -3 બરાબર 88. તો એ વત્તા અહીં તમારે 10 નો ગુણાકાર 3 સાથે થાય, 10 3 30. એક વાર ઓછા છે એટલે હવે આપણે ઓછા થઈ જશે, ઓછા 30 બરાબર 88. ચાલો હવે એની કિંમત શોધવી હોય તો 30 તો લઈ જાઓ જમણી બાજુ એટલે વત્તા થઈ જશે. તો એ બરાબર 88 વત્તા 30. એ બરાબર 88 અને 30, 8 ના 8 ના 8 ના 3 11 110. તો એની કિંમત કેટલી મળી? કેટલી કિંમત મળી એની? 110. હવે તમારે હવે તમારે લેવાનું છે 31મું પદ. શું તમને કહ્યું હતું સવાલમાં? 31મું પદ શોધો, બરાબર. તો 31મું પદ એટલે શું? એ 31 એટલે શું થાય? એ વત્તા 30d. એ વત્તા 30d પ્લસ 30d. ચાલો એ એટલે 110 છે, 30 ના 30
डी एटले माइनस त्रण हा बोलू छू हेलो अठ्याशी ने त्रीस के अठ्याशी त्रीस सरवाळो करो आठ ना आठ आठ ने त्रण अग्यार हाँ एक सौ अठार मानसी बेन वात साची छे आपणी जरा भूल थई छे अहींया एक सौ ने अठार ओके एक सौ अठार आपणे कर्या छे बराबर एक सौ ने अठार चलो तो हवे आपणे एक सौ अठार मूकीए एनी किंमत तो एक सौ अठार अहीं त्रीस तेरी नेवू एमांथी नेवू बाद थाय त्रीस तेरी नेवू कारण के त्रण माइनस छे तो एक सौ अठार मांथी नेवू बाद करो तो केटला वधे अठ्याई वधे ने के नहीं આખો દાખલો સમજાયો છે દરેક ને કારણ કે આની જેવા તો દાખલા આપણે બીજા ઘણા દાખલાનો અભ્યાસ કર્યો હતો એટલા માટે